મહામારી વચ્ચે બ્લડની તાતી જરૂરિયાત ઊભી થતા અમે બ્લડ ડોનેશન કેમ્પ કરવાનું વિચાર્યું. ડોક્ટર હિતેશ ચૌધરી. છેલ્લા 2 મહિનામાં 8 બ્લડ ડોનેશન કેમ્પ થકી 500થી વધુ બોટલ બ્લડ એકત્ર કરી સિવિલમાં આપી. વડગામ તાલુકાના પીલુચામાં આવેલા ચામુંડા માતાજી મંદિર બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો હતો, જેમાં આજુબાજુ ગામના યુવાનોએ 60 કરતાં વધુ બ્લડ બોટલ એકત્રિત કર્યું હતું. ત્યારે બ્લડ ડોનેશન કેમ્પનો પહેલો વિચાર વડગામના ડોક્ટર હિતેશભાઈને આવ્યો હતો, જેથી તેમણે યુવાનો સાથે ચર્ચા કરી બ્લડ એકત્રિત કરવાનું નક્કી કર્યું. જ્યારે કોરોના મહામારી ચાલુ થઈ ત્યારે બધા લોકોએ વિવિધ સેવાઓ ચાલુ કરી હતી, પણ જે ગરીબ દર્દીઓ પાલનપુર સિવિલમાં દાખલ હતા, જેવા કે થેલેસીમિયા, સગર્ભા મહિલાઓ, બ્લડ કેન્સરના દર્દીઓ માટે બ્લડ અછત થવા માંડી અને બ્લડ બેંકમાં જે બ્લડ પડ્યું હતું તે ખાલી થઈ ગયું હતું, જેથી મેં અને યુવાનોએ ભેગા મળી બ્લડ ડોનેશન કેમ્પ યોજવાનું શરૂ કર્યું અને પહેલો બ્લડ ડોનેશન કેમ્પ પાલનપુર સિવિલ યોજાયો હતો. પણ કોરોનાની બીકને લીધે પહેલા 2 કેમ્પ બ્લડ ઓછું આવ્યું, પણ યુવાનો દ્વારા લોકોને જાગૃત કરતા બાકીના બ્લડ કેમ્પોમાં 100 કરતાં વધુ બ્લડ બોટલ એકઠી કરી છે. આજ સુધીમાં યુવા ટીમ દ્વારા 8 બ્લડ ડોનેશન કેમ્પ વિવિધ ગામોમાં યોજી 500 કરતાં વધુ બ્લડ એકઠું કરવામાં આવ્યું. પીલુચામાં આવેલા ચામુંડા માતાજીના મંદિરે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું અને આ સમગ્ર બ્લડ પાલનપુર સિવિલમાં જરૂરિયાતમંદ દર્દીઓ માટેના ઉપયોગમાં લેવામાં આવે છે. બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન વડગામના ડોક્ટર હિતેશભાઈ ચૌધરી, યુવા મોરચા રાષ્ટ્રીય કારોબારી સદસ્ય મેઘાથી રાકેશભાઈ ચૌધરી, સંયોજક ડીવી સોલંકી, મેમતપુરના અશ્વિનસિંહ રાજપૂત, સાગર ચૌધરી, ઉમારેચાના જયંતિભાઈ ઠાકોર, નિકુલભાઈ ચૌધરી સહિત યુવાનોએ હાજર રહી ભારે જહેમત ઉઠાવી હતી. રિપોર્ટર રમેશભાઈ પરમાર, વડગામ. કોરોનાની મહામારીના સમયગાળાની અંદર જિલ્લાની અંદર રક્તની ખૂબ તાતી જરૂરિયાત ઊભી થઈ, કારણ કે લોકોની અંદર પણ થોડો ગભરાહટ હતો. બ્લડ ડોનેશન કરવા આવવાવાળા લોકોને પણ થોડી સુરક્ષાની ચિંતા હોય, એટલે અમે એક આ બધા યુવાનોને સાથે મળીને એક અભિયાન શરૂ કર્યું રક્તદાનનું. અને આજે આ 8મો કેમ્પ છે, જેના માધ્યમથી જિલ્લાની અંદર આ કોરોનાની મહામારીની અંદર જે રક્તની જરૂરિયાત ઊભી થઈ, ખાસ કરીને સગર્ભા મહિલાઓ, થેલેસેમિયાવાળા બાળકો અને બ્લડ કેન્સરવાળા દર્દીઓ માટે ખૂબ તાતી અને ફરજિયાત જરૂરિયાત હતી. અને આ રક્ત એક એવી વસ્તુ છે કે જે કૃત્રિમ રીતે પેદા નથી થતી, એ મનુષ્ય દાંત આપે તો જ એ પોસિબલ બનતું હોય છે. તો અમે દાતાઓનો સંપર્ક કર્યો, યુવાનોનો સંપર્ક કર્યો, ખાસ કરીને વડગામ અને પાલનપુર તાલુકાના યુવાનોએ ખૂબ મોટો સહયોગ કર્યો અને જિલ્લાની અંદર આ રક્તની આ કોરોનાની મહામારીની અંદર જરૂરિયાત અમે બધા સૌ સાથે મળી પૂરી કરી શક્યા છીએ. આપણે કેમ્પ કેટલા કર્યા? આવા કેમ્પ, આ કેમ્પ આપણો 8મો કેમ્પ છે. આ ટોટલી કેમ્પમાં આશરે કેટલું બ્લડ? 500થી વધુ બોટલો લગભગ આશરે એકઠી થઈ છે અને હજી પણ અમારું આયોજન ચાલુ જ છે. દર રવિવારે લગભગ એકાદો કેમ્પ અમે કરીએ છીએ. આજે હું વધુમાં આપણે હજી કેટલા કેમ્પ કરી શકશો? આશરે જેટલી જરૂરિયાત આ મહામારી ચાલશે ત્યાં સુધી, રક્તની જરૂરિયાત પડશે ત્યાં સુધી આ અભિયાન અમારું ચલાવવાનું આયોજન છે. ઓકે.